મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પીરિયડમાં પાઠ એક નવી આવૃત્તિ પ્રમાણે વાંદરાને વાંચતા ન આવડે તેનું નાનકડું ગીતની ચર્ચા કરી હતી અને ગીત પણ ગાયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠની શરૂઆત કરીએ એમાં પણ વાર્તા જ છે વાંદરાભાઈનું, વાંદરાભાઈનું ઘર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હમણાં તમારી પાસે બુક નથી એટલે આપણે બુકમાં સમજીએ, બરાબર? ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી બુકમાં વાંદરાભાઈનું ઘર પાઠ આપ્યો છે. તો વાર્તા છે, વાર્તા દ્વારા પાઠ સમજાવવામાં આવ્યો છે. તો બધાનું બુકમાં ધ્યાન. એક હતા વાંદરાભાઈ, ધ્યાન આપજો, હું એમાંથી સવાલ પૂછીશ તમને. એક હતા વાંદરાભાઈ, ખટખટ એનું નામ. વાંદરાભાઈનું નામ શું હોય છે? તો ખટખટ. ધ્યાન રાખજો બધા. એને જાડે જાડે ફરવું, એને જાડે જાડે ફરવું ગમે, ને છાપરા ઉપર કૂદવું ગમે. તમને બધાને ખબર જ છે, વાંદરો આવે એટલે બધાના ઘર પર કૂડામ કૂદ કરે, બરાબર? બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર, બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે, ને શું બોલે વાંદરો? હુપા હુપ કરતો રહે. શિયાળો શરૂ થયો, શિયાળો શરૂ થયો, ધીમે ધીમે ઠંડી વધવા માંડી, ધીમે ધીમે ઠંડી વધવા માંડી. ખટખટને ઠંડી લાગે, ખટખટને ઠંડી લાગે, એટલે એ એક ડાળથી બીજી ડાળ ફરતો જાય. શિયાળો શરૂ થઈ ગયો, ધીમે ધીમે ઠંડી વધવા માંડી અને ખટખટને ઠંડી લાગે, એટલે ખટખટ કોનું નામ છે? વાંદરાભાઈનું. એને ઠંડી લાગે છે એટલે એ એક ડાળથી બીજી ડાળે ફરતો જાય. એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય, એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય, ને ઠંડી ભગાડતો જાય. ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. ખટખટ છે એટલે કે વાંદરાભાઈ, એણે એક ઘર પાસે અચરજ જોયું. થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા છે. એણે જોયું ઘર પાસે થોડાક માણસો લાકડા સળગાવીને બેઠા હતા. તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા, એટલે દેવતા પડેલા એ કોલસાના બરાબર, તો એવા અંગારા હોય તેની પાસે હાથ રાખતા હતા અને ગાલ પર મૂકતા હતા. આપણને પણ બહુ ઠંડી લાગે તો આપણે ગાલ એમ કરીને મૂકીએ છીએ ને હાથ. આહા, મળી ગઈ ઠંડી ભગાડવાની રીત. ખટખટ વિચારે છે કે મળી ગઈ મને ઠંડી ભગાડવાની રીત. ખટખટે કૂટકા માર્યા, ખટખટ એટલે કે વાંદરાભાઈએ કૂટકા માર્યા. તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા, ધ્યાન આપજો, વાંદરાભાઈએ ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા, લાલ મરચા ભેગા કર્યા. ઝાડ નીચે ઢગલો કર્યો, ઝાડ નીચે ઢગલો કર્યો. હુપા હુપ કરી દોસ્તોને બોલાવ્યા. બધા ખટખટ એટલે કે વાંદરાભાઈએ હુપા હુપ કરીને દોસ્તોને બોલાવ્યા. બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા, બધા ભેગા મળીને ઠંડીને ભગાડવા બેઠા. ખટખટ કહે એટલે કે વાંદરાભાઈ કહે છે, આ હા હા, ઠંડી ભાગી રહી છે. બધા ધ્રુતતા ધ્રુતતા બોલવા લાગ્યા, બધા ધ્રુતતા ધ્રુતતા બોલવા લાગ્યા, હા ભાગી રહી છે. ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુધરી, ધ્યાન આપજો, ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુધરી આ જોઈ રહી છે. ઝાડ પર જે માળો છે ત્યાં ઝૂલતી ચટપટ સુધરી આ જોઈ રહી છે. તેણે વિચાર્યું, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે. શું કહે છે? તેણે વિચાર્યું કે બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે. ખટખટે તો ચટપટ સુધરીને બોલાવી, ખટખટ એટલે કે વાંદરાએ ચટપટ સુધરીને બોલાવી કે આવ આવ ચટપટ, તાપવા આવ ચટપટ. કહે, ના ના સોરી હા. ખટખટ, હું તો મારા માળામાં છું, હું તો મારા માળામાં છું, મને મારા આ ઘરમાં જરાય ઠંડી ન લાગે. ખટખટ કહે, એવું તે કંઈ હોય, આટલી બધી ઠંડી છે ને? સુધરી કહે, પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે. હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને, ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને. ચોમાસામાં વરસાદથી બચી શકાશે. શું કહે છે સુધરી ખટખટને? કે તમે ઉનાળામાં માટે ઘર પણ બનાવી લો તો તમને ગરમી ઓછી લાગશે અને ચોમાસામાં વરસાદથી બચી શકશો. સરસ ઘર બનાવું છું એટલે તો મને સુગરી કહે છે ને.
તમે મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી? ખટખટને થયું, આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે. થોડી વાર પછી બધા સાથે હુપાહુપ કરી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા ને ગાવા લાગ્યા. દાડે દાડે કૂડીએ છીએ કૂડીએ છીએ, જાડે જાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપા હુપ હુપ હુપા હુપા હુપ હુપ. વિદ્યાર્થી મિત્રો, આ આપણી વાંદરાનું ઘર. હજુ આગળ પાઠ ઘણો લાંબો છે, પણ આપણે આજે આટલી ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને થોડા પ્રશ્ન પૂછું, તે તમારા પ્રશ્નના જવાબ આપવાના છે. વાંદરાભાઈનું નામ શું હતું? તો વિદ્યાર્થી મિત્રો, વાંદરાભાઈનું નામ ખટખટ હતું, બરાબર. બીજો પ્રશ્ન છે, વાંદરાની ચિંતા કોણ કરતું હતું? તો વાંદરાની ચિંતા કોણ કરતું હતું? વાંદરાની ચિંતા સુગ્રી, ચટપટ સુગ્રી કરતી હતી. ત્રીજો સવાલ છે, ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલી પડે? તો ઘર વગર કોઈ પણ માણસને ઘર વગર ઘણી બધી મુશ્કેલી પડે. ઉનાળામાં ગરમી લાગે, ચોમાસામાં વરસાદ લાગે, જ્યાં ત્યાં રખડવું પડે, બરાબર. એવી રીતે મુશ્કેલી પડતી હોય છે. ઠંડીથી બચવા વાંદરાઓએ શું શું કર્યું? તો ઠંડીથી બચવા વાંદરાઓએ ખેતરમાં જઈને લાલ મરચા ભેગા કર્યા, ઢગલો કર્યો, અને પછી ઠંડીથી બચવા એ લોકોએ ઉપાય કર્યો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળના પીરિયડમાં આટલી વાર્તા જોઈશું. થેન્ક યુ.